વિદ્યાર્થી મિત્રો, શ્રી સર્વોદય પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર હોમ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ગુજરાતીમાં પાઠ 3 દ્વિદલ એના વિશે સમજીએ. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે પાઠ 3 દ્વિદલમાં આપણે ડૉક્ટર આઈકે વીજળીવાળા, જે એના લેખક છે, એમનો પરિચય મેળવ્યો હતો અને ત્યારબાદ આપણે આ પાઠની પ્રસ્તાવના વિશે જોયું હતું. તો આ પાઠની પ્રસ્તાવનામાં આપણે જાણ્યું હતું કે આ જે પાઠ છે એમાં 2 બોધકથાઓ આપેલી છે. તો એમાં પહેલી બોધકથા હતી મૂર્તિ, કે જેનો એક શિલ્પી અને માણસ વચ્ચેનો સંવાદ, સાથે શિલ્પીની પોતાની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા આપણે જોઈ હતી. તો આજના આ વિડીયોમાં આપણે બોધકથા નંબર 2, જે તમને આપેલી છે પેજ નંબર 9 પર, જેનું નામ છે સ્વમૂલ્યાંકન, એના વિશે આજે સમજીશું. તો બીજી બોધકથા જોઈએ, સ્વમૂલ્યાંકન. પરદેશની વાત છે. આ જે પાઠમાં વાત કરવામાં આવેલી છે એ બીજા દેશ એટલે કે પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. સ્ટોર એટલે શું? તો દુકાન. તો ત્યાં જે પરદેશમાં એક દુકાન હતી ત્યાં એક યુવક એમાં દાખલ થાય છે, એટલે કે ત્યાં જાય છે. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી. હવે ત્યાં જે સ્ટોર હતો, દુકાન હતી, ત્યાં એક કહેવાય ને કે પબ્લિક ફોન રાખેલો હતો. તો ત્યાં એ દુકાનદાર સાથે એણે નમ્રતાથી વાત કરી અને કહ્યું કે મારે આ ફોન વાપરવો છે, બરાબર, એટલે કે એને કોઈને ફોન કરવો હશે, એટલે એણે મંજૂરી માગી. દુકાનદારે હા પાડી અને દુકાનદારે કહ્યું, હા વાંધો નહીં, તમે વાત કરી લ્યો. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. હવે જે યુવક હતો એના હાથ કેવા હતા? બહુ મેલા હતા અને ખરાબ હતા, કે જેથી એ જો ફોન ઉપાડે તો એ ફોન પણ બગડી જાય. એની કરતાં એણે ફોન જે છે એ સ્પીકર ઉપર કરીને એ વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. હવે પેલા યુવકે જેને ફોન કરવાનો હતો એને કર્યો અને ફોન શેમાં હતો? સ્પીકરમાં. અને આ જે દુકાનદાર છે એની દુકાનમાં બીજા કોઈ ગ્રાહક હતા નહીં, માટે ફોન સ્પીકરમાં હતો, એટલે જે પેલો યુવક જેની સાથે વાત કરી રહ્યો હતો એ વાત આ દુકાનદારે ધ્યાનથી સાંભળી. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. હવે આ જે યુવકે જેને ફોન લગાવ્યો હતો એ કોઈ એક સ્ત્રીને લગાવ્યો હતો અને તે વાત કરી રહી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન આપવાનું કામ આપી શકો ખરા? હવે યુવકે શું કીધું? પેલી સ્ત્રી સાથે એણે વાત કરી અને કીધું કે મેડમ, તમે મને ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? અહીંયા લોન એટલે શું? તો પૈસાની લોન નહીં, પણ જે કહેવાય ને વધારે ઘાસ ને એવું બધું ઉગેલું હોય એ લોન, એને કાપવાનું કામ, બરાબર. લોન એટલે લીલું ઘાસ, જે બાગ બગીચા કે ઘર આગળ જે ઉગવામાં આવ્યું હોય એને આપણે લોન કહીએ છીએ, અને એ કાપવાનું કામ માટે આ યુવકે એને ફોન કરેલો. સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો. હવે પેલી સ્ત્રીએ એને જવાબ આપ્યો કે નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. શું કીધું? કે ના ભાઈ, જે ઘાસ ને બધું ઉગેલું હોય એનું કામ, એ કાપવા માટેનું કામ કરવા માટે મેં એક માણસને રાખી લીધેલો છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોવ એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. શું કહે છે? યુવકે ફરી પેલી સ્ત્રીને પૂછ્યું કે મેડમ, તમે જે માણસને આ લોન કાપવાનું કામ માટે રાખેલો છે એને જે તમે પગાર આપો છો એની કરતાં મને ઓછો આપજો, અડધો આપજો, પણ મને આ કામ આપો. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે એનાથી મને કોઈ જ ફરિયાદ નથી. કે પેલી સ્ત્રીએ કહ્યું કે ના ભાઈ, હું એવું કરીશ નહીં, અત્યારે જે માણસ આ લોન કાપવાનું કામ મારે ત્યાં કરે છે એનાથી મને કોઈ ફરિયાદ છે નહીં, કે જેથી હું એને છૂટો કરીને તમને હું રાખું. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર.
વળી પાછું પેલા યુવકે કીધું કે તમે મને લોન કાપવાનું કામ આપો તો સાથે હું એની સાથે બીજું તે તમારા ઘરની આજુબાજુનો રસ્તો છે એ પણ હું સાફ કરી આપીશ અને એના માટે કોઈ વધારાની રકમ પણ લઈશ નહીં. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, વળી પાછો પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે ના ભાઈ આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. શું કીધું પેલી સ્ત્રીએ કે ના ભાઈ હું તમને રાખી શકીશ નહીં, તમારો આભાર તમારા પૂછવા બદલ, પણ મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી અને જે માણસને મેં રોકેલો છે એનાથી હું પૂરેપૂરો સંતોષ અનુભવું છું. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. આટલી જ વાતચીત કરી અને પછી જે યુવક હતો એ પોતાનો એના મનથી એમ કહેવાય ને કે ખૂબ જ હર્ષ પામ્યો અને પછી એણે આ ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. હવે પેલા દુકાનદારે એને ફોન ઉપર વાત કરવા દીધી, એની મંજૂરી આપી માટે આ યુવકે એનો ફરી એકવાર આભાર માન્યો અને પછી એ પોતે બહાર જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. હવે એ બરાબર જતો હતો ત્યાં એ યુવકને દુકાનદારે પાછો બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. બરાબર કે દુકાનદારે પણ બધી વાતચીત સાંભળી હતી અને એ પણ ખુશ થઈ ગયો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે જરાય ઉદાસ પણ નહોતો થયો. હવે પેલી સ્ત્રીએ તો આ યુવકને ના પાડી હતી કે ના ભાઈ હું તમને લોન આપવાનું કામ આપી શકું નહીં અને એને આ જે નોકરી છે એ પણ હું તમને આપી શકું નહીં. છતાં પણ પેલી સ્ત્રીની ના પાડવા છતાં પણ આ યુવકના ચહેરા ઉપર કોઈ ઉદાસીની કે નિરાશાની કોઈ રેખા દેખાતી ન હતી અને તે ખૂબ જ ખુશખુશાલ હતો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. બરાબર કે એનામાં જે ખુમારી હતી એ ખરેખર એમ કહેવાય ને ઉજાગર થઈ કે પેલી સ્ત્રીએ એને ના પાડી છતાં પણ એનામાં કોઈ નિરાશા કે ઉદાસીનતાનો કોઈ ભાવ જોવા મળ્યો નહીં. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું. હવે દુકાનદારે યુવકને બોલાવ્યો અને તે આવ્યો ત્યારે દુકાનદારે શું કહે છે કે યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો, એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ. શું કહે છે દુકાનદાર કે પેલી સ્ત્રીએ તમને કામ આપવાની ના પાડી છતાં પણ આ તમે જે છે એ ખુશ રહી શક્યા. બરાબર તે ખુશ રહ્યો અને આ જ વાત છે એ ખૂબ જ આ દુકાનદારને સ્પર્શી ગઈ. એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ મારે ત્યાં કામ કરીશ. દુકાનદાર શું કહે છે કે સ્ત્રીએ ભલે તમને ના પાડી પણ હું તને કામ આપવા તૈયાર છું, બોલ તું મારે ત્યાં કામ કરીશ. પેલા યુવકે હસતા હસતા ના પાડી. શું કર્યું એણે? હસતા હસતા ના પાડી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. શું દુકાનદારને નવાઈ લાગી કે પેલી સ્ત્રીને તો એણે સામેથી પૂછ્યું કે મને કામ આપો અને સ્ત્રીએ ના પાડી, પણ દુકાનદારે એને સામેથી કીધું કે તું મારે ત્યાં કામ કરીશ, હું તને રાખવા તૈયાર છું. છતાં પણ પેલો યુવક હસતા હસતા ના પાડી દે છે. એણે કહ્યું, પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. શું કીધું દુકાનદારે કે હમણાં તો આ ફોન ઉપર તું પેલી સ્ત્રીને એક નોકરી માટે, બરાબર કે કામ માટે તું રીતસરની આજીજી વિનંતી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો પછી આવું શા માટે કરતો હતો? કે તારે કામ જ નહોતું જોતું તો આવી રીતે પેલી સ્ત્રી સાથે આવી આજીજી શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. શું કીધું યુવકે? એ હસતા હસતા બોલ્યો કે હું જે મેડમ છે ત્યાં હું જ કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો કે પેલા મેડમને હું તો ત્યાં કામ કરું જ છું, પણ એ મેડમને કેવા પ્રકારનો સંતોષ છે મારાથી, બરાબર કે એ તપાસવા માટે જ એ મેડમને મેં ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે કે જો કંઈ જો એ અસંતોષ અનુભવતા હોય મારાથી તો મને કંઈક સુધારો કરવાનો ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. આવી જ રીતે દુકાનદાર સાથે એક નિર્દોષ સ્મિત, એક હસતા હસતા ચહેરે એ પોતે ત્યાંથી નીકળી પડ્યો. દુકાનદાર એને જોતો જ રહી ગયો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. બરાબર કે દુકાનદાર જે છે એ આ યુવકને જોતો જ રહ્યો અને જે યુવકે પોતે સ્ત્રીને ફોન કરીને પોતાના કામ દ્વારા જે પોતાનું સ્વમૂલ્યાંકન કર્યું આ રીતને એ બિરદાવતો જ રહ્યો. અને ખરેખર આવી રીતે આ જે યુવક છે
એ પોતાનું સ્વમૂલ્યાંકન આ રીતે એણે કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં, દ્વિદલવાળા પાઠમાં બે બોધકથાઓ હતી અને એ આપણે જોઈ. હવે તમે પેજ નંબર 11 પર જે આપેલું અભ્યાસ અને સ્વાધ્યાય છે એના પ્રશ્નના જવાબ તમારે રફ નોટમાં લખવાના રહેશે.